પ્રતિકારકતા એટલે રોગ સામે લડવા માટેની શરીરની ક્ષમતા, ઇમ્યુનિટી. એમાં બે પ્રકાર છે, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા. ક્વેશ્ચન નંબર 16, જન્મજાત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતા છે ને એ વ્યક્તિને જન્મથી જ વારસામાં મળેલી પ્રતિકારકતા છે અને બિન ચોક્કસ છે અને જન્મ સમયે હાજર હોય છે. એટલે વ્યક્તિએ જુદી હોય અને જનીનિક સ્થિતિ પ્રમાણે દરેક બાળકમાં જન્મ સમયે જે હાજર હોય જુદી જુદી હોય. આ પ્રતિકારકતા આપણા શરીરને બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અંતરાયો સર્જવાથી પ્રાપ્ત થાય છે. એટલે જુદા જુદા પ્રકારના અંતરાય અવરોધો વડે એ અંદર વિષારી દ્રવ્યો કે રોગકારકોને પ્રવેશતા અટકાવી અને રોગ સામે રક્ષણ આપે છે. અને એ અંતરાયો કેટલા પ્રકારના છે? તો 4 પ્રકારના. એક શારીરિક અંતરાય, એટલે કે ફિઝિકલ બેરિયર. આમાં મેઇન મુખ્ય શું છે? તો ત્વચા. એ મુખ્ય ભૌતિક અંતરાય છે. શારીરિક અંતરાય એટલે ફિઝિકલ બેરિયર, ભૌતિક અંતરાય. એમાં મેઇન શું છે? ત્વચા. અને ત્વચા છે ને એ સૂક્ષ્મ જીવો માટે અભેદ કવચ પૂરું પાડે છે, શરીરમાં એને પ્રવેશતા અટકાવે છે. ત્યાર પછી શ્વસન માર્ગ, જઠરાંત્રીય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલ અધિછદીય પેશીનું શ્લેષ્મા આવરણ એ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે, શ્લેષ્મનો સ્ત્રાવ કરે. દેહધાર્મિક અંતરાય એટલે ફિઝિયોલોજિકલ બેરિયરમાં શું આવે? તો જઠરમાંનો અમ્લ કે એસિડ એટલે જઠર રસ, મુખમાંની લાળ, આંખમાંના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો હવે કોષાંતરીય અંતરાય એટલે સેલ્યુલર બેરિયર. એ આપણા દેહમાં કેટલાક શ્વેતકણ, વ્હાઇટ બ્લડ સેલ, જેવા કે બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ એટલે પોલીમોર્ફો ન્યુક્લિયર લિમ્ફોસાઇટ PMNL, જે તટસ્થ કણ છે. પછી બીજું એક કેન્દ્રીય કણ મોનોસાઇટ, અને રુધિરમાં રહેલ લસિકા કોષો અને નૈસર્ગિક મારક કોષ એટલે નેચરલ કિલર લિમ્ફોસાઇટ, ઉપરાંત પેશીઓમાં બૃહદ કોષ એટલે કે મેક્રોફેજ, એ જીવાણુનું ભક્ષણ અને તેઓનો નાશ કરી શકે છે. આ વિવિધ પ્રકારના ભક્ષક કોષ જ છે જે જીવાણુઓનો નાશ કરીને શરીર સામે રક્ષણ આપે છે. હવે કોષ રસીય અંતરાય એટલે સાયટોકાઇન બેરિયર. એ વાયરસગ્રસ્ત કોષો કયા પ્રોટીનનો સ્ત્રાવ કરે? તો ઇન્ટરફેરન્સ પ્રોટીનનો સ્ત્રાવ કરે. અને આ પ્રોટીન જે છે એ અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષિત કરે છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે, થિયરીકલી શક્યતા છે અને MCQમાં પણ બહુ બેસ્ટ લેવલના MCQ છે, એ આ પોઈન્ટમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે. ઓકે.